ગુજરાતમાં ઉપવાસની જાણે સીઝન શરૂ થઈ હોય તેમ ગામે ગામ હાર્દિક પટેલને સમર્થન માટે ઉપવાસ ચાલી રહ્યા છે ત્યારે વંથલી તાલુકામાં ખેડૂતોને પાક વીમામાં રાજકીય કિન્નાખોરી રાખી અન્યાય કરવામાં આવી રહ્યો છે જેને લઈ ખેડૂતોના પાક વીમા સહિતના અન્ય મુદ્દાઓ સાથે માણાવદર વિધાનસભાના યુથ પ્રમુખ ભાવેશ મકવાણાએ અનિશ્ચિત સમયના ઉપવાસ શરૂ કર્યા છે આ ઉપરાંત બાલોટ ગામના લોકોને પીવાનું શુદ્ધ પાણી ઓઝત જૂથ બે યોજનામાં નવલખી ગામથી પાણી આપવા સહિત એસટી બસની અનિયમિતતા અને પીજીવીસીએલના લાઇટ ધાંધિયા અને બાલોટ ગામે નદી પર કોઝવે પુલ બનાવવા સહિતની માંગણીઓ સાથે હાર્દિક પટેલના સમર્થનના મુદ્દાઓને લઈને ઉપવાસ આંદોલનો શરૂ થયા છે વંથલી તાલુકાને જે સરકાર દ્વારા અન્યાય થાય છે ખેડૂતોને પાક વીમા બાબતમાં એક મારો એ મુદ્દો છે હું એના માટે અનશન ઉપર બેઠો છું બરાબર અમુક પાંચ છ મુદ્દા બીજાય છે જે ગ્રામ્ય લેવલના મુદ્દા છે એસટીનો મુદ્દો છે અનિયમિતતા એસટીની પછી પીજીવીસીએલનો મુદ્દો છે પછી મીઠા પાણીનો મુદ્દો છે જે ગામમાં ખરેખર પાણી નર્મદા બધી બાજુ પાણી આવે છે બાલોટમાં નર્મદાનું પાણી નથી આવતું વારંવાર રજૂઆત કરી પણ તંત્ર આંખ આડે કાન કરે છે કોઈ જવાબ દેતા નથી બરાબર એના માટે પછી છેલ્લો રસ્તો મેં ટૂંકમાં અનશનનો લીધો અને હું બે દિવસથી અનશન ઉપર છું જ્યાં સુધી એનો જવાબ નહીં આવે ત્યાં સુધી હું અનશન ચાલુ રાખીશ મારું આ અગાઉ તમે કોઈ તંત્રને આ મુદ્દાઓને લઈને રજૂઆત કરેલી હા હા વારંવાર રજૂઆત કરેલી એના ઓસી એના કાગળ બધા અમારી પાસે છે અને અમે કલેક્ટર સાહેબને અને એક અમારે પુલનો પ્રશ્ન હતો એનો કાગળના જવાબને આ બધું રજૂ કરેલ જ છે કલેક્ટર સાહેબ પણ એનો કોઈ મિનિંગ નથી અરે કહેવાનું એ છે આ સરકાર શ્રીને કે આજે આઝાદીને 70 વર્ષથી આ બાલોટ ગામ વંથલી તાલુકાનું બાલોટ ગામની અંદર આજે અમારી બેન દીકરી છે એ પાણી ભરવા બીજાની વાડીએ જાય છે અને નર્મદાનું પાણી આવતું નથી વારંવાર અમે રજૂઆત કરી છે પાણી પુરવઠામાં કે ભાઈ અમે નવલખી ગામથી જે અમારું આવે છે આ લાઈન તો ફેલ થઈ ગઈ છે જે ધંધુસરથી આવે છે તે ચાલે એમ જ નથી અમે એવી રજૂઆત કરી પાણી પુરવઠામાં કે જે માણાવદરથી જે અમારા ગામને પાણી મળે નવલખીને ત્યાંથી બાલોટ સુધી એ લાઈન પહોંચાડી અને આ ગામને પાણીનો પ્રશ્ન હલ કરો અત્યારે ખરેખર આ બેન દીકરી છે આજે આઝાદીને 70 વર્ષ થયા પણ હજી નદીઓ કે કૂવામાં કે જ્યાં ત્યાં પાણી ભરવા જાય છે આ ગામને મીઠું પાણી પીવા માટે મળતું નથી કેન્સર શરીરના રોગ એવા મહાન રોગો થાય છે અને આવા રોગોથી ઘણા માણસો પણ મરણ પામે છે જો આ ગામને સારું પાણી મળે એવી સરકારશ્રીને અમે વારંવાર રજૂઆત કરી છે કાંતિભાઈ જે મુદ્દાઓ છે એ મુદ્દાઓને લઈને તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો તમારો આગામી કાર્યક્રમ શું હશે જો આ તંત્ર અમારું કોઈ આ કાર્ય અમે જે આપ્યું છે એનું કાંઈ અમારું ધ્યાન નહીં દોરે તો આગામીમાં અમારું એવું હોય છે અમે કદાચ એવા અનશન ઉપર બેસું કે અમે આત્મવિલોપન પણ કરી શકીએ એવું પણ કરશું